ઓકે, તો આજે આપણે ફલન વિશે જોશું, બરાબર છે? કાલના લેક્ચરની અંદર. ઓકે, તમને કંઈ પણ ના ખબર પડે તો તમે સર સાથે કોન્ટેક કરીને સરને વાત કરી શકો, બરાબર છે? તો એ રીતે વિડીયોની અંદર આપણે કંઈક જે સુધારો વધારો કરવાનો હશે એ કરી લઈશું. ઓકે, ત્યાર પછી હવે આપણે આગળ જઈએ છીએ. તમને સમજાવેલું હું દર વખતે પેજ પર લખું છું, પૂર્વ ફલન, બીજું ફલન અને ત્રીજું છે પશ્વ ફલન. આ લિંગી પ્રજનન માટેના તબક્કા છે, બરાબર છે? લિંગી પ્રજનન માટેના તબક્કા છે, જેમાં પૂર્વ ફલનમાં આપણે શું જોયું, જન્યુનું નિર્માણ કેવી રીતે થાય છે અને જન્યુઓનું વહન કેવી રીતે થાય છે. ત્યાર પછી ફલનની ઘટનાની અંદર આપણે શું જોશું કે જે નર જન્યુ અને માદા જન્યુ ઉત્પન્ન થાય છે એ જન્યુઓ એકબીજા સુધી પહોંચે કેવી રીતે છે, બરાબર છે? તો એ જન્યુ વહન દ્વારા પહોંચે છે. હવે જન્યુ વહન દ્વારા શું થાય છે, નર અને માદા જન્યુઓનું ફલન થાય છે. તો નેક્સ્ટ હવે આપણે ફલન વિશે જોશું. તો ફલન એટલે શું, બરાબર છે? તો વ્યાખ્યામાં શું લખશું કે નર અને માદા જન્યુના જોડાણ દ્વારા ભ્રૂણની રચના થાય છે, જેને શું કહેવામાં આવે છે, ફલન કહેવામાં આવે છે, બરાબર છે? આ ફલનની વ્યાખ્યા થઈ. હવે કહે છે કે ફલનની અંદર, હવે ફલન એ જટિલ પ્રક્રિયા છે, બરાબર છે? અને લિંગી પ્રજનન માટેની સૌથી જરૂરી પ્રક્રિયા, ક્લિયર? તો એ ફલન કહેવામાં આવે છે. હવે ત્યાર પછી આપણે જોશું એની અંદર કે ફલન કઈ રીતે થાય છે. તો મેં તમને કીધું, હવે પ્રાણીઓની અંદર કઈ રીતે થાય છે, તો કે સંવનન દ્વારા. અને વનસ્પતિની અંદર કેવી રીતે થાય છે, તો કે છે પરાગનયન દ્વારા. ઓકે, હવે એના પરથી આપણને ક્વેશ્ચન થાય કે જન્યુઓ એકબીજા સુધી પહોંચે છે કેવી રીતે, બરાબર છે? ક્વેશ્ચન છે, તો એ કેવી રીતે પહોંચે છે? તો આપણને ખબર છે કે નર જન્યુ હંમેશા ચલિત હોય છે, જ્યારે માદા જન્યુ અચલિત હોય છે. એટલે કે નર જન્યુ અંડકોષ સુધી ચલન દ્વારા પહોંચે છે, હવે તમને પછીથી આપેલું છે કે અંડકોષ જે હંમેશા અચલિત હોય છે, બરાબર છે? હંમેશા નર જન્યુએ જ અંડકોષ સુધી પહોંચવું પડે છે. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે હવે અંડકોષ અંદર સુધી પહોંચે, અંડકોષ સુધી નરજન્યુ પહોંચે છે, બરાબર છે? અને ત્યાં ફલન થાય છે. તો એ પ્રમાણે અમુક એવી સંતતિઓ છે કે જેની અંદર બાહ્ય ફલન જોવા મળે છે, એટલે કે દેહની બહાર. તો એ પ્રમાણે આપણે એના બે પ્રકાર પાડીશું, બાહ્ય ફલન અને અંતઃ ફલન, બરાબર છે? હવે બાહ્ય ફલનની વાત કરીએ તો આપણે લખીએ કે જ્યાં જન્યુઓ દેહની બહાર જોડાય છે અને ભ્રૂણની રચના બહારની તરફ થાય છે. બહાર એટલે ક્યાં, પાણીમાં મોસ્ટલી. ઓકે, અને દેહની બહાર થાય છે, એટલે કે પાણીમાં, જેને શું કહીશું, બાહ્ય ફલન કહેવામાં આવે છે. હવે અંતઃફલન, જ્યાં જન્યુઓ
નું જોડાણ માદા દેહની અંદર, ક્લિયર, માદા દેહની અંદર થાય છે, હોઈ શકે એ ગર્ભાશય અથવા તો એ હોઈ શકે અંડક થાય છે, જેને અંતઃ ફલન કહે છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ શું લઈશું આપણે? બાહ્ય ફલન થાય છે તો એનું એક્ઝામ્પલ શું હશે? અસ્થિ મત્સ્ય અને દેડકા. અહીંયા એક્ઝામ્પલ શું હશે? વનસ્પતિઓ, ઉચ્ચ વનસ્પતિ એટલે કે દ્વિલિંગી વનસ્પતિઓ, નોર્મલી બધી જ, એટલે કે એમાં આવૃત, અનાવૃત, પછી દ્વિઅંગી, ત્રિઅંગી, મનુષ્ય, પ્રાણી, જેમાં આવશે સરીસૃપ, સસ્તન. બરાબર છે? આ બધા એના એક્ઝામ્પલ છે. બાહ્ય ફલન કોણ દર્શાવે છે અને અંતઃ ફલન કોણ દર્શાવે છે? હવે તમને નોર્મલી દેડકાનું એક્ઝામ્પલ ખબર છે. શું થાય છે કે માદા એ શરીરની બહાર અંડકોષનો ત્યાગ કરે છે અને નર પણ શરીરની બહાર શુક્રકોષનો ત્યાગ કરે છે. હવે એના માટે એ લોકોની જરૂરી અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે. અહીં પણ એવો પોતાની અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે. બરાબર છે? અહીં પાણીમાં થાય છે, બરાબર છે, જેના કારણે નરજન્યુની સંખ્યા વધુ હોય છે, કારણ કે તેને વેડફાવાની શક્યતા પણ વધુ. ઓકે, જેની વેડફાવાની શક્યતા પણ કેવી હોય છે? વધુ હોય છે. ઓકે, એ જ પ્રમાણે આગળ અહીં પર નરજન્યુ વધુ, કારણ કે કોના કરતાં નરજન્યુ વધુ છે? આગળ મેં તમને સમજાવેલું, અંડકોષ કરતાં. જેથી અહીં પણ જન્યુની સંખ્યા, અહીં પણ એની વેડફાવાની શક્યતા વધુ છે. બરાબર છે? જેના કારણે બધી જ પરિસ્થિતિને એ લોકો શું કરે છે? મેન્ટેન કરે છે અને ફલનની પરિસ્થિતિમાં. હવે અહીં શું થાય છે, એટલે કે બાહ્ય ફલનમાં જ્યારે જન્યુમાંથી ભ્રૂણ બને છે તો એ ભ્રૂણને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. જ્યારે અહીં માદા દેહની અંદર છે, જેથી એને જે રક્ષણ છે એનું એ સૌથી વધારે થાય છે. બરાબર છે? જ્યારે બાહ્ય ફલનની અંદર એમણે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, તો બાહ્ય ફલન માટે શું કહીશું આપણે? કે બાહ્ય ફલન એ કેવું છે? મુશ્કેલી ભર્યું છે. એટલે કે બાહ્ય ફલન જે પ્રાણીઓની અંદર અથવા તો જે સજીવોમાં થાય છે, જેની અંદર એમને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે, જેથી એમની સંખ્યા કેવી થઈ જાય છે? ખૂબ ઓછી હોય છે. જ્યારે અંતઃફલનમાં એમને માદા દેહની અંદર રક્ષણ મળતું હોવાથી અંતઃફલનની અંદર ભ્રૂણનો વિકાસ શક્ય એવો સારો થાય છે. ક્લિયર અહીંયા સુધી? અને અંતઃફલન એ જ પ્રમાણે ભ્રૂણનો વિકાસ, બરાબર છે? તો ભ્રૂણના વિકાસના આધારે પણ એના બે પ્રકાર પડશે. એક હશે
બાહ્ય વિકાસ અને બીજો હોય છે અંતઃ વિકાસ. બાહ્ય વિકાસ એટલે શું થશે કે એગ બરાબર છે અથવા તો દેડકા કે જેમાં તો ફલન જ બહાર થાય છે તો વિકાસ પણ કેવો હશે એમનો બાહ્ય. ઈંડામાં માદા દેહની બહાર એગ આવે છે પછી એને સેવે છે અને ત્યાં એનો વિકાસ થાય છે. જ્યારે મનુષ્યમાં પછી સસ્તન દરેક પ્રાણી ગાય ભેંસ તમે જોઈ શકો બરાબર છે, કૂતરા જોઈ શકો, એ સીધા બાળકને જન્મ આપે છે બરાબર છે. સીધો બાળક જન્મ તો એને શું કહેવામાં આવે છે, અંતઃ વિકાસ કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી?